રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના સર્જાઈ તે બાબતે ધ્યાનમાં રાખી તંત્ર હરકતમાં આવ્યું. હાલ જે રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના સર્જાઈ તે બાબતને ધ્યાનમાં રાખી અને તંત્ર હરકતમાં આવી અને તમામ મોટા મોલ, મિની મોલ, ગેમઝોનો તથા સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની ચેકિંગ કરી અને પૂરતી વ્યવસ્થા રાખવાના આદેશો આપેલ છે. ત્યારે અમારી કચ્છ કેરની ટીમ તમામ સરકારી કચેરીઓની મુલાકાત લઈ અને ફાયર સેફ્ટીની ચકાસણી કરી રહી છે. તો તેવામાં અંજાર, આદિપુર અને ગાંધીધામમાં ફાયર સેફ્ટીની ચકાસણી આજરોજ કરવામાં આવી હતી. ત્યારે ગાંધીધામ એ ડિવિઝનમાં ફાયર સેફ્ટીના માત્ર પોઈન્ટ રાખેલ છે, પરંતુ ફાયર સેફ્ટી જોવા મળેલ ન હતી. ત્યારે આ બાબતે ત્યાંના જવાબદાર કર્મચારીને પૂછતા તેઓ દ્વારા જણાવાયેલ કે ફાયરના સાધનો મંગાવવામાં આવેલ છે, આવી જશે ત્યારે લગાડવામાં આવશે. તો ગાંધીધામ બી ડિવિઝનમાં તપાસ કરતા ત્યાં ફાયરની સેફ્ટી પૂરતી જોવા મળેલ હતી. ગાંધીધામ એલસીબી ઓફિસમાં પણ ફાયર સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલ હતું. ત્યારે આદિપુર મહિલા પોલીસ સ્ટેશનમાં પણ ફાયર સેફ્ટીની પૂરેપૂરી સેફ્ટી રાખવામાં આવેલ હતી. ત્યારે આ તમામ કચેરીના જવાબદારો દ્વારા ચાલી રહેલ હાલના તાપમાનને ધ્યાને રાખી અને પૂરતી કાળજી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ હતી, જેથી રાજકોટની બનેલી અગ્નિકાંડની દુર્ઘટના આગળ કોઈ જગ્યાએ ન બને તેની ખાસ કાળજી રાખવા ચલાવતા મોલો તેમજ પબ્લિક એકત્રિત થતી તમામ જગ્યાએ પબ્લિક સેફ્ટી રાખવા ખાસ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ, ગાંધીધામ.